એટલે ભગવતી ની કૃપા છે રાજુલા રાજુલાપાએ મેં કીધું ને મારે આપણે મોદી સાહેબ કીધું મોદી સાહેબ સામ્યતા છે પાંચ સામ્યતા છે આપણા મોદી સાહેબ ઈ ચા વેસ્તા હું ચા વેસ્તો વડનગર રેલ્વેસ્ટેશન ઉપર આપણા વડાપ્રધાન હિતેશભાઈ ચા ની હોટલ હતી અને એના એના બાપુજી બનાવતા દામોદરદાસ મોદી અને બાપુ સત્ય ઘટના ઈ બાર વર્ષના હતા ત્યારે વડનગર રેલ્વેસ્ટેશન ઉપર સુરેશભાઈ ચાની ચા ની હોટલ હતી આપણા વડાપ્રધાન અને હું બાર વર્ષ હતો ત્યારે રાજુલા ઈંડોળા ચોકડી મારે ચા ની હોટલ હતી અને એના પિતાજી દામોદર દાસ મોદી ચા બનાવતા મોદી સાહેબ દેવા જતા સેમ પોઝિશન બાર વર્ષની ઉંમરે હું હિંડોળા ચોકડી મારા પિતાજી ભગવાન ચા વેચતા હું નાનો હતો ત્યારે ચા વેસ્તો બીજી વાત ઈ ચા વેસ્તા વેસતા લોકશાહી માં આગળ વધ્યા અને હું ચા વેસતો વેસતો આ લોક સાહિત્યમાં આગળ વધ્યો અને બીજી વાત બાપુ બે માં કોઈ બ્રેક મારવાળું નથી અનિલભાઈ ગમે એમ બોલો ભાઈ બહેનો બે ગમે છે વડાપ્રધાન વડાપ્રધાન મને ગમે છે સાગરના લોડ સામે લડીને ઉગરવું પણ તરણાના સહારે કદી તરવું નહીં જે કઈ કરવું હાચ હાંચ વાટીને કરવું પણ ગેંગે ફેફે તો કદી કરવું નહીં ન્યાય ની સામે નક્ષિત જોખમ નોતરવું અન્યાય ની સામે કદી ઓછું ઉતરવું નહીં કવિ કે હાચું કામ કરવું નહીં કાચવું અરે ડરવું તો જીવવું નહીં જીવવું તો કોઈના બાપથી બીવું નહીં સાહેબ આ ત્રણસો ને ઉલાળી ત્રણસો સીતા ફટ નારાયણ ઉડાડી નોટ તો ફટ મારી કોઈ ની બીક જ નહીં બે ના ભાઈ બે હાજર એકવીસ ની સાલ માં ગુજરાત ના સૌરાષ્ટ્ર ના ખેડૂત માટે રીંગણ ના બી ની યોજના લાવવામાં આવશે બેનો ભાઈ બેનો ભાઈ વડીલ ખેડો માટે રીંગણા ના બી ની યોજના આમ કઈ તો તમે તો તાળી જ પાડો આપણે તાળી જ પાડવાની હોય ને મજા આવશે હવે જો એ તમને કહું દહ વર થઈ જાય અને હવે દહ વર પૂરા થાય ને એટલે આમ જો આપણે લંડન નહીં જવું પડે લંડન ની ધોળિયું અહીંયા આવશે કસરો વાળો હવારમાં પછી આપણે બધા વેલા જાગશું ત્રણસો સિત્તેર હા લંડન ની ધોળીઓ અહીંયા રિક્ષા આપવા આવશે લંડન ના ધોળિયા તો અહીંયા રિક્ષા અહીંયા લંડન ની ધોળીઓ સાફ સફાઈ કરવા આવશે હવાર માં ચાલો કચરાની ડોલ આપી દો રમીલા બેન ચાલો ભાઈ તમે બે સાની મન ને હું જ છું તને બહુ કસરો દેવાની ઉપડી હવાર અવાર પછી ધોળિયા રિક્ષા આવે છે છાલો મખન ફાય બેસી છા કીકાસન ઠારે ફાય રૂપિયા મખન ફાય ફક 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 એની ભૂરી આ રિક્ષા આપતા હોય ધોળિયું આપણે અહીંયા એવું બતાવ્યું હતું કે ગોલ વોટ્સઅપમાં મને તેમ લાગે કોમદી એવું થઈ જાય અને મોદી સાહેબ બોલતા હોય તો આપણને એમ જ થયો સાહેબ સૌથી વધારે પાંચસો કરોડ ને હજાર કરોડ ને પાંચ હજાર કરોડના જો આંકડા સાંભળવા મળ્યા હોય હાંભળવા તો એ આ આવ્યા પછી પાંચ હજાર કરોડ બોલો આમ આમ આપણને સાતી ભી થાય આપણને એમ થાય કાલે આપણા ખાતામાં સીધા આવશે ગુજરાતના ખેડૂ માટે બે હાજર એકવીસ માં રીંગણા ના બી ની યોજના લાવીશ બેનો ભાઈ સાંજે રીંગણાનો બી વાવો બેનો ભાઈ સવારમાં માં રીંગણો આવી જશે બેનો ભાઈ નલિનભાઈ મને માર કોંગ્રેસ વાળા મિત્રો ભાજપ વાળા મિત્રો જો હું બહુ કોઈ પક્ષની ની ખેંચતો નથી હું કામ ખબર રોજ રાતે મારે એકલું રખડવાનું હોય ઓલું તમે તમને ને આપડા ધારાસભ્ય અંદર થોડા લઈ ગયા હતા તો રેકોર્ડિંગ થાય આપણા મિત્ર છે નલીનભાઈ મને આપડા અમરેલી બહુ ગોઠે કારણ કે હું આમ ફણીતર જેવા પૂછડી પર પગ મૂકું એટલે જ મારે એ આપડા બે જવાનડા દા જે ઘા કરી લીધું ને નલીનભાઈ પછી હવે આવડા બે આમ ઓલા વિધાનસભામાં અંદર જાય ને એટલે ઓલાના ના સિક્યોરિટી વાળા બોડીગાર્ડ વાળા હોય ને ની બાજુ મજા જાય હા ઓલા બાજુ મૂક્યા એને સાહેબ પાસે એટલે કીધું રોજ ન મારે ક્યારેક એવો ડોખો થઈ ગયો હોય હા આપણા ગાંધીનગર પાસે બાબુ ગાંધીનગર પાસે એક છોકરા ગાંધીનગર આપણે રાજધાની છે ને ગાંધીનગર ન્યા આપણે રાજધાની બહાર સાયકલ પાર્કિંગ કરી સુરેશભાઈ વિપુલભાઈ આપણું ગાંધીનગર છે ને ન્યા ગાંધીનગર મને બહુ ગમ્યો હા બહુ ગાંધીનગર તો ગાંધીનગર છે કારણ રાજકારણ ગાંધીનગરમાં થાય કારણ આપણા રોહડામાં કરી જાય હા એટલે એક છોકરાએ સાયકલ પાર્કિંગ કરી ગાંધીનગરની આપણી રાજધાની સામે આ થોડુંક અઘરું છે એટલે છોકરાએ આપણી રાજધાની સામે સાયકલ મૂકી ગાંધીનગર એટલે પટ્ટાવાળાએ કીધું બાર સિક્યુરિટીવાળાએ કે બેટા અહીંયા સાયકલ ન મુકાય કે અંકલ કેમ એ કે અહીંથી ગુજરાતના હમણાં મોટા મોટા સાંસદો અને મિનિસ્ટરો નીકળવાના છે એ કે અંકલ તો સાયકલ શું કામ ન મુકાય બેટા અહીંથી રસ્તામાંથી નીકળવાના છે તારી સાયકલ અહીંયા પડી અહીંયા ન મુકાય કે કેમ કે તારી સાયકલ અહીંયા પડી અહીંયાથી મોટા મોટા મંત્રીઓ નીકળવાના છે નીકળવાના છે છોકરાએ નિર્દોષતાથી કીધું અંકલ કાંઈ વાંધો નહીં મેં તાળું મારી દીધું છે કારણ કે એને ખબર છે કે આવડા જો ગોબો ઉપાડી લે અમારો હોટે નેતા બોલતા હોય આપણને બહુ મજા આવે નેતા એક વસ્તુ મેં જોયું નલિનભાઈ માફ કરજો આનંદ વાત છે તમે જોજો ડોક્ટરે આપઘાત કર્યો ડોક્ટર સાહેબ એવાય સાપામાં દાખલા આવે વકીલે આપઘાત કર્યો એવાય સાપામાં દાખલા આવે પીએસઆઈ આપઘાત કર્યો એવા દાખલા આવે માલિકે આત્મહત્યા કરી એવા દાખલા આવે ગમે એટલી જીવનમાં અસફળતા મળી હોય બધા આપઘાત કર્યો એવા દાખલા આવે પણ ચાર ચાર વાર નેતા કોઈ આપઘાત કર્યો એવો મેં કોઈ હમાસર જોયા નથી હોય તો મને હું કામ એ લોકોમાં સહન શક્તિ સહન કરો અમુક ને તો ગાયું એવા જભા ગોટા વળી ગયા કે ભાઈઓ બહેનો

અને એ કુવા તેલ ના કવા કુવા ખરીદ્યો નલિનભાઈ કુવા ઓલા તેલના આવે ત્રણ તેલના કુવા ખરીદ્યા નાના શેખ પાસે ત્રણ કુવા તેલના જોઈએ ઓલા નાના શેખ ને એમ છું કે આ ગુજરાતના છે ભારતના છે બહુ નહીં ખબર પડતી હોય એને કીધું કે તેલના ત્રણ કુવા એ કરાર કરી લીધો પૈસા આપી દીધા કુવા ખરીદ્યા પછી ઓલામ છું કે મસ્કરી કરીએ પછી ઓલા કીધું કે નરેન્દ્રભાઈ એકચ્યુઅલી અમે તમને તેલના કુવા આપ્યા છે તેલ વેચું એવો કોઈ કરાર કર્યો નથી તો આ જે તેલ છે એ કુવામાં અમારું છે અને કુવા તમારા છે આપણો આવાજ હું બોલો ખબર તો મારા કુવામાંથી તારું તેલ કાઢ લે ભાડું દે ઓલા તેલ કઢવી નાખ્યું બોલો ન્યા તેલ કઢવી નાખ્યું ઓલા બહુ હવે બહેન જ કરે બધું જોવો તો ખરા એક એક આપણા સૈનિક સાહેબ મને બહુ સારી વાત યાદ આવી એટલે કહું હું તમે આ બેઠા બેઠા જે આનંદ કરીએ ને એ આપણા ભારતના ને આભારી છે સાહેબ જનમ ભવના જતન ની જેને હરદમ વાલી વાત એ મેદાને મરનાર નું પછી નવખંડ રહે નામ સુરવીર બધાય થાય દાતાર બધાય થાય કોઈ કદાચ કટાક્ષમાં બોલતા હોય તો મારો એક ટકોર છે નલિનભાઈ વિપુલભાઈ એ બધાને ટકોર છે આપણે છે ને આપણા બધા એક સારી વાત કહું છું બેનો થોડક જાવ જજો સારી વાત યાદ આવી એટલે મારો એક દોર હોય એક સારી વાત કરું ઘડી કસાવું પણ આ લોકોને સારી વાત પણ કરવી પડે હાસ્ય તો ગમે એટલું થાય વિપુલભાઈ બાપુ જેટલા સુરેશભાઈ જેટલા મિત્રો બેટા નલીનભાઈ તમે ધ્યાનથી સાંભળજો આપણા સૌરાષ્ટ્રની અંદર આપણે બધાને ઠઠા મસ્કરી કરવાની બધા જ્ઞાતિને ટેવ છે દાખલા તરીકે અમે હું પ્રજાપતિ કુંભા નદી કરું છું જયેશભાઈ કીધું પ્રજાપતિ એમ પ્રજાપતિ કેટલા ખબર ઉમાપતિ રાષ્ટ્રપતિ ગણપતિ પ્રજાપતિ હા શાદ બાકી બધા રોડપતિ હોય કરોડપતિ થાય કરોડપતિ હોય રોડપતિ થાય અપડાઉન થાય અમે કોઈથી અપડાઉન ન થાય અને તમે બધા પટેલ ભાઈ શું આપણો અમને તમે બધાને હું કામ બોલે આપણો સીધો નાતો છે લાંબી વાત છે પણ ટૂંકમાં કહી દઉં આ માં ઉમા ને ખોડલ બરોબર તમારા ભગવતી કુળદેવી માં ઉમા છે બાપુ એ કોણ દીકરી હે દક્ષ પ્રજાપતિ અમે પ્રજાપતિ પેલેથી વડાપ્રધાન કોન્ટાક વાળા આ વડાપ્રધાન તો હમણાં આવ્યા ઉમાપતિ રાષ્ટ્રપતિ ગણપતિ પ્રજાપતિ હા એક ભાઈ મને કહી કે અમે પોગ્રામમાં ગયો હતો પાસે પ્રોગ્રામ એટલે જ્યાં બારોટ દેવ આવેલા એને કીધું મને કે કમલેશભાઈ અમે આ પટેલ સમાજના બારોટ છે મને રજૂ કરજો મેં કીધું અમે પટેલ સમાજના કુંભાર થઈ મને કે પટેલ સમાજના બારોટ હોય પટેલ સમાજના કુંભાર કે મેં કીધું આપણે બધાએ હળી મળીને રહેવાય નહીં આનંદની વાત છે પણ સારી વાત મને યાદ આવી હતી વિપુલભાઈ ઘણો આ હું ઘણા મિત્રો અમે બોલો તો બધાને ગઈ હું ખુમારીથી કીધું હમણાં મારી એકત્રીસ ઓક્ટોમ્બરે મારા ફેસબુક પેજમાં બાપુ મેં એક વિડીયો મૂક્યો હતો અને હું એક સાચું કહું એવું મને આનંદ આવે છે સાચું એટલા માટે કહું છું સરદારની વાત કહું કોઈ પણ આપણા દેશમાં મહાપુરુષ સરદારે એટલા અડીખમ સરદાર બાપુ ગાંધીજીને એકવાર જીવન સમર્પિત કરી દીધું ને પછી મહાપુરુષે સામે વાળું જોયું નથી વિપુલભાઈ આપણે અમદાવાદમાં રહી છીએ આ યુવાનો ઇતિહાસ ખબર નથી એટલે કહું મિત્રો અમદાવાદ છે ને એ નાનું સોનું નથી હો સૌરાષ્ટ્ર નહીં અમદાવાદની અંદર પ્રથમ કોર્પોરેશનની ચૂંટણી સરદાર વલ્લભભાઈ પટેલ લડેલા સરદારે પોતાના કારકિર્દીની શરૂઆત કરી તો અમદાવાદ જે કોર્પોરેશન છે એના કમિટીના એ પ્રમુખ બનેલા સૌથી પહેલા સરદાર પણ મિત્રો એક ટકોર એ કરવી છે કે આ દેશનો જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈને જે કરવું હતું ને એ આજ હિતેર વર્ષે છું એનું માત્ર કારણ કાંઈ હોય ને તો આપણને નોખા પાડવામાં અમુક કટખળિયા રાજી થયા છે નલિનભાઈ દેશની હાલમાં પોઝિશન હોય ને સરકાર તો સાહેબ બધાની આવે ને જાય મારા કોંગ્રેસના ભાઈઓ ભાજપના ભાઈઓ બધાને મારી લાખ સલામ છે સરકાર આવે ને જાય આપણો દેશ છે વાજપેયી સરકારે આવેગી સરકારે જાયગી એ દેશ નહીં તૂટના જોઈએ આ દેશ છે આપણી મા અને આપણો બાપ છે પબ્લિક ને ગમે એને મત દે સાહેબ નરેન્દ્રભાઈ તો કવિ જ હૃદય છે યુવાનોને કીધું કે તમે માશુકા કાકી યાદ મેં નીંદ નહીં આતી હૈ